जय समझान विद्यार्थी मित्रों, अगौना लेक्चर में आपणे गोपाल बापा अने छाल छोतरा ने गोटला ए पाठ आपणे भण्या हता। हवे आजे आपणे एक गुजरातीमां मित्रों नवो पाठ शीखीशुं। मित्रों, गुजराती ए आपणी मधर टंग छे, मातृभाषा छे, अने मातृभाषा ए आपणने जल्दीथी समझाय छे। એનું કારણ શું છે કે આપણો જે ઉછેર હોય એ આપણે ઘરમાં માતૃભાષા બોલાતી હોય અને એવા વાતાવરણમાં આપણો ઉછેર થયો છે, એટલે મિત્રો આ ગુજરાતી ભાષા આપણને જલ્દી સમજાઈ જાય છે। તો અહીંયા આપણે 12મો પાઠ ભણીશું મિત્રો, લેસન પાઠ 12 સખી માર્કંડી। તો આના પહેલાં આપણે લેખકનો પરિચય મિત્રો લઈ લઈશું। તો અહીંયા પાઠ 12 સખી માર્કંડી। હવે સખી એટલે મિત્રો આપણને ખબર છે કે સખી એટલે બેનપણી, અને માર્કંડી એ નદીનું નામ છે। ઘણાને પ્રશ્ન થાય કે સર માર્કંડી શું હશે, તો માર્કંડી એ નદીનું નામ છે। તો અહીંયા લેખકે શું કર્યું છે, માર્કંડી નદીને પોતાની બેનપણી બનાવી છે। આમ તો મિત્રો ભારતની વાત કરીએ આપણે તો ભારતમાં જે ગંગા છે ને, એ ગંગા એ લાંબામાં લાંબી નદી છે। અને દુનિયાની મિત્રો વાત કરીએ, તમને ખબર નહીં હોય તો દુનિયાની જે લાંબા નદી કઈ છે, નાઇલ નદી છે। નાઇલ નદી એ દુનિયાની લાંબામાં લાંબી નદી છે, અને ઇજિપ્તની શું ગણાય છે, જીવાદોરી ગણાય છે। અને સેકન્ડ નંબર કોણો આવે છે, અમેરિકાની નદી, અને નામ મિત્રો તમને ખબર નહીં હોય, મિસિસિપી મિસુરી, દુનિયાની લાંબામાં લાંબી કઈ, નાઇલ, અને સેકન્ડ નંબર કોણો આવે છે, મિસિસિપી મિસુરી, જે અમેરિકાની નદી છે। તો અહીંયા મિત્રો આપણે સખી માર્કંડી એ પાઠની અત્યારે ચર્ચા કરીશું। લેખક કાકા સાહેબ કાલેલકર, એના લેખક કોણ છે મિત્રો, કાકા સાહેબ કાલેલકર। હવે કાકા સાહેબ કાલેલકરનો જન્મ ક્યાં થયો હતો, એનું વતન સતારા અને મહારાષ્ટ્ર સ્ટેટમાં આવેલું છે, અને જન્મ એમને જન્મતા કઈ છે મિત્રો, 1/12/1885 એમની જન્મ તારીખ છે, અને અવસાન ક્યારે મિત્રો થયું એમનું, 21/8/1981 દિવસે એમનું અવસાન થયું હતું। આ પાઠનો સાહિત્ય પ્રકાર કયો મિત્રો, લલિત નિબંધ એ એનો સાહિત્ય પ્રકાર છે। તો અહીંયા આપણે થોડો પાઠમાં જોઈશું મિત્રો, દત્તાત્રેય બાળકૃષ્ણ કાલેલકર મૂળ મહારાષ્ટ્રના સતારાના વતની હતા, મહારાષ્ટ્ર સ્ટેટ છે, અને જે સતારા છે ને એ સતારાના પોતે વતની હતા। ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક અને આચાર્ય પદ પર રહ્યા હતા। જુઓ મિત્રો, આ કાકા સાહેબ કાલેલકર છે ને, આપણે ગુજરાત વિદ્યાપીઠ ક્યાં આવી, અમદાવાદમાં આવી, ઘણાને પૂછીએ ને કે ગુજરાત વિદ્યાપીઠ ક્યાં આવી તો ખબર જ ના હોય, તો ગુજરાત વિદ્યાપીઠ ક્યાં આવી, અમદાવાદમાં આવી। તો એ પોતે ત્યાં શું હતા, અધ્યાપક હતા, અને આચાર્ય પદે પણ ત્યાં રહ્યા હતા। માતૃભાષા મરાઠી હોવા છતાં તેમણે ગુજરાતી ભાષામાં ઉત્તમ સાહિત્ય સર્જન કર્યું છે। જુઓ, એમની માતૃભાષા કઈ હતી, મધરટંગ કઈ હતી, મરાઠી હતી। તો એ પોતે મહારાષ્ટ્રના વતની હોવા છતાં પણ એમણે ગુજરાતી ભાષામાં ઉત્તમ સાહિત્યનું સર્જન કર્યું છે એમને, તેથી ગાંધીજીએ તેમને સવાઈ ગુજરાતી તરીકે ઓળખાયા। જુઓ, ગાંધીજીએ શું કહ્યું, સવાઈ ગુજરાતી, આમ તો ગુજરાતી હોય પરંતુ સવાઈ ગુજરાતી, આપણે સારું કામ કરીએ ને તો આપણે કહેતા આ તો સવાયો માણસ છે, સારું કાર્ય કર્યું હોય તો આપણને સવાય તરીકે ગણના થતી હોય એ। ગંગા મૈયા, યમુના રાણી, ઉભયાન નવી નર્મદા, દક્ષિણ ગંગા, ગોદાવરી તેમના ગદ્ય લેખન શૈલીના ઉત્તમ નમૂના છે। જુઓ, એમને ગદ્ય લેખન કહ્યું આપણે આગળ જોઈએ પ્રમાણે, હિમાલયનો પ્રવાસ, બ્રહ્મદેશનો પ્રવાસ, પૂર્વ આફ્રિકામાં ઉગમનો દેશ જાપાન તેમના પ્રવાસ વર્ણના ગ્રંથો છે। જુઓ, જીવનમાં મિત્રો પ્રવાસ કરવો જોઈએ, ગુજરાતીમાં વાક્ય છે ને કે જીવ્યા કરતાં જોયું ભલું, આપણે મિત્રો 100 વર્ષ જીવ્યા હોય અને દુનિયામાં કંઈ જોયું જ ના હોય બરાબર, તો એનો કોઈ મતલબ નથી। એટલે દુનિયામાં જોવાલાયક ઘણા સ્થળો હોઈએ તો આપણે પણ એની મુલાકાત લેવી જોઈએ, પ્રવાસ પણ મિત્રો કરવો જોઈએ જીવનમાં। આપણે શાળા કક્ષાએથી પ્રવાસ લઈ જતા હોઈએ તો એમાં પણ આપણે જોડાવું જોઈએ, કારણ કે મમ્મી પપ્પા સાથે પ્રવાસ કરીએ અને આપણા મિત્રો અને ટીચર સાથે પ્રવાસ કરીએ એની મજા જ કંઈ અલગ પ્રકારની હોય છે। હિમાલયનો પ્રવાસ, બ્રહ્મદેશનો પ્રવાસ, પૂર્વ આફ્રિકામાં ઉગમનો દેશ જાપાન તેમના પ્રવાસ વર્ણનના ગ્રંથો છે। રખડવાનો આનંદ,
જીવનનો આનંદ, જીવન લીલા તેમના નિબંધ સંગ્રહ હોય છે. જુઓ મિત્રો, રખડવાનો આનંદ કેટલા મિત્રો કેવા હોય એ, કેટલા મિત્રો એવા હોય એ કે આખો દિવસ એમને રખડવાનો આનંદ જ આવે, બરાબર. એટલે આપણે મિત્રો એવું નથી કરવાનું, આપણે આપણો અભ્યાસ પણ ચાલુ રાખવાનો. યાર રમવું બરાબર છે, પણ આખો દિવસ મિત્રો રમતમાં કાઢીએ ને એ પણ નકામું છે. આમ તો રમવું જોઈએ, ખરેખર ફિઝિકલ ફિટનેસ માટે આપણે રમવું જોઈએ. ઇંગ્લિશમાં એક વાક્ય છે મિત્રો, ઓલ પ્લે એન્ડ નો વર્ક, ઓલ પ્લે એન્ડ નો વર્ક મેક્સ જેક અ ડલ બોય. જુઓ, એટલે રમત એ આપણા જીવનનો એક ભાગ હોવો જોઈએ, રમવું જોઈએ. પરંતુ ઘણીવાર મિત્રો શું કરીએ, આપણે આખો દિવસ રમ્યા જ કરતા હોઈએ છીએ, જેથી આપણો અભ્યાસક્રમ બાજુ પર રહેતો હોઈએ. એના માટે આપણે ટાઈમ નક્કી કરવો જોઈએ કે ચાલો 5-6 આપણે 1 કલાક રમવાનું, અને બાકીનો જે સમય હોય એમાં આપણે અભ્યાસક્રમ કરવાનો, આપણો જે પાઠ હોય, લેસન્સ હોય એનું બધું પુનરાવર્તન કરવાનું. કારણ કે ભણવું મિત્રો અત્યારે અગત્યનું છે. આપણે દેશની વાત કરીએ તો આપણા દેશમાં ઇલિટરેટ પીપલ બહુ જોવા મળે, જુઓ અભણ લોકો બહુ જોવા મળે છે. એટલે મિત્રો આપણે શું કરવાનું છે, સારું ભણવાનું અને કંઈ સારા બનવાનું છે. સ્મરણ યાત્રા ઓતરાતી દિવાલોમાં અનુક્રમે શૈશવ અને જેલ જીવનના પ્રસંગોનું સુંદર વર્ણન છે. જો એમાં જે સ્મરણ યાત્રા છે, ઓતરાતી દિવાલો અને અનુક્રમે શૈશવ અને જેલ જીવનના પ્રસંગોનું સુંદર વર્ણન છે. કાલેકર ગ્રંથાવલીમાં એમનું સમગ્ર સાહિત્ય ગ્રંથસ્થ થયું છે. તેમણે સાહિત્ય અકાદમી એવોર્ડ દિલ્હી તથા પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જુઓ હવે એમને મિત્રો એવોર્ડની વાત કરીએ તો એમને કયા કયા એવોર્ડ પ્રાપ્ત થયા હતા. એક તો સાહિત્ય અકાદમી એવોર્ડ એ એમને મળેલ હતો, પછી પદ્મ વિભૂષણ એ પુરસ્કાર પરથી એમને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાકા સાહેબ કાલેકરનો પ્રવાસ નિબંધ સખી માર્કંડી ભારતની નદીઓ વિશેના એમના પુસ્તક લોકમાતામાંથી લેવામાં આવે છે. હવે જુઓ આ નિબંધ છે, પ્રવાસ નિબંધ એ મિત્રો ક્યાંથી લેવામાં આવે છે, તો એમના જે પુસ્તક હતું ને લોકમાતા, તો એ લોકમાતા જે પુસ્તક હતું એમાંથી આ સખી માર્કંડી એ લલિત નિબંધ કે પ્રવાસ નિબંધ એમાંથી લેવામાં આવે છે. આપણી સંસ્કૃતિમાં નદીને માતા કહી છે. જુઓ આપણી જે ભારતીય સંસ્કૃતિ છે ને એ નદીને એક માતા તરીકે ઓળખવામાં આવે છે. પણ આ નિબંધમાં લેખક નદીને પોતાની સખી રૂપે આલેખે. જુઓ આપણે પહેલાં ટાઇટલ છે આપણો સખી એટલે બેનપણી, અને માર્કંડી એ નદીનું નામ છે. તો આ પાઠમાં જે લેખક છે ને એ લેખક શું કરે, એ નદીને પોતાની સખી રૂપે આલેખે છે. લેખકના ગામ પાસેથી વહેતી માર્કંડીની સાથે એમનું બાળપણ વીત્યું હોવાથી એક વિશેષ ભાવ એની સાથે અનુભવે છે. હવે જુઓ આ જે લેખકનું ગામ છે ને એની બાજુમાંથી જ આ નદી પસાર થાય છે. કઈ નદી, માર્કંડી નદી. તો એમને ત્યાં બાળપણ વીત્યું હતું ને એના બાળપણના જે અનુભવ છે એનું પણ વર્ણન આ પાઠમાં કહેલ છે. માર્કંડીનું સૌંદર્ય, એની મૈત્રી, નિકટતા વર્ણવીને લેખકે નદીનું અલગ સ્વરૂપ પ્રગટ કર્યું છે. તો અહીંયા પાઠમાં એ માર્કંડી નદીની આ લેખકે વાર્તા કરી છે. તો અહીંયા મિત્રો આપણે લેખકનો પરિચય લીધો, એમને કયા કયા એવોર્ડમાં હતા એની વાત કરી, એને જન્મ ક્યાં થયો હતો, જન્મ ક્યારે થયો હતો, અવસાન ક્યારે થયું હતું એમનું, એની વિશે માહિતી લીધી. હવે આવતા વિડીયોમાં આપણે મિત્રો પાઠની ચર્ચા કરીશું. જય સ્વામિનારાયણ. ધન્યવાદ.